हाय हेलो नमस्कार आ वीडियो ની અંદર આપણે જ્યાં સ્ટોપ કર્યું છે તેથી આપણે આગળ શીખવાના છે આના બે ભાગ આવી ગયા છે અને ત્રીજો ભાગ આપણે આજે આ વીડિયો ની અંદર ભણવાના છે પ્રોપર અને સરસ રીતે અભ્યાસ કરવાનો છે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો મજા આવશે તો આશા રાખું છું કે આગળના વીડિયો તમે કમ્પ્લીટ જોઈ લીધા હશે નજર ન જોયા હોય તો ખાસ જોઈ લેજો આપણે એની અંદર થિયરી વિશે ચર્ચા કરી હતી એટલે કે સૂત્રો વિશેની ચર્ચા કરી હતી એના પછી એના થોડા વ્યસ્તના આપણે નિયમો વિશે અભ્યાસ કર્યો હતો એના પછી આપણે એક એક્ઝામ્પલ સમજ્યા હતા કે ખરેખર આ નિયમો કઈ રીતે યુઝ થાય છે અને એના પછી આપણે બીજા ભાગની અંદર સ્વાધ્યાય ચાલુ કર્યો હતો તો આ સ્વાધ્યાયની અંદર આપણે ચાર દાખલાઓ જે આ જસ્ટ ગયા વિડિયોની અંદર આપણે શીખ્યા છે અને હવે આપણે પહોંચી ગયા છીએ દાખલા નંબર 5 ઉપર તો આ દાખલો કેવો છે તો ધ્યાનથી સમજો કે જો તમે આ ચોથો અને પાંચમો દાખલો જો શીખ્યા હશો ને ચોથો અને પાંચમો દાખલો જો તમે શીખ્યા હશો તો આ દાખલો તમારો જેને કહેવાય ને આમ રમતા રમતા ગણી નાખે એવો થઈ જશે સિરિયસલી અને જો તમને એમ થાય કે નહીં નહીં સાહેબ હવે તો પ્રેક્ટિસ કરી પણ આવડતો નથી તો કોઈ વાંધો નહીં હું શીખવાડું છું પણ જો તમે બિલકુલ પ્રેક્ટિસ જ ના કરી હોય તો અત્યારે જ મારો વિડિયો સ્ટોપ કરો અને તમે આની પહેલા એકવાર જાતે ટ્રાય કરો અને જો આવડી જાય તો બિલકુલ ખુશ થઈ જવાનું અગર ન આવડે તો આપણે જોઈ અને શીખી અને પછી ખુશ થવાનું ઓકે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે આ વિડિયો ની અંદર કે sec થીટા ઇઝ ઇક્વલ ટુ 13 ભાગ્યા 12 આપેલા છે તો બાકીના ગુણોત્તર શોધ એટલે કે બાકીના કેટલા 1 આપ્યા છે તો બીજા 5 આપણે શોધવાના છે તો 5 કેવી રીતે શોધીશું બેઝિક છે એકદમ સિમ્પલ છે કોઈ ચિંતાનો વિષય નથી પહેલા એક સરસ મજાની નાની સરખી આપણે એક આકૃતિ દોરી લઈએ અને આ આકૃતિની અંદર આપણે કયા ગુણા માટે વાત કરીએ છીએ થીટા માટે તો હવે જુઓ મેં તમને પહેલા સમજાવ્યું કે થીટા એટલે કોઈ નામ નથી કોઈ ખૂણાનું નામ નથી કોઈ એક ખૂણાની વેલ્યુ છે તો જ્યારે આપણે નામ જાણતા હોઈએ તો નામ લખી શકાય પણ આપણે એ નામ નથી જાણતા તો શું લખીશું એની વેલ્યુ લખીશું ઓકે તો થીટા માટે આપણે એટલે કે ઇન શોર્ટ આપણે આ ખૂણા માટે વાત કરી રહ્યા છીએ તો એની સામેની બાજુ અહીંયા થશે પાસે એટલે એની જસ્ટ આ પાસે થશે અને કર્ણ એટલે પેલો થશે ઓકે ચલો તો હવે શું થશે આની અંદર એકદમ આસાનીથી આપણે સમજવા કોશિશ કરીએ તો હું અહીં લખું છું કે ભાઈ sec થીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સેપ્ટ યાદ કરો અહીંયા મેં ગઈ વખતે લખાયું sec એટલે શું થશે તો કર્ણ ભાગ્યા શું આવતું હતું પાસેની બાજુ બસ તો અહીંયા પણ એવું જ થશે તો આ થીટા માટે કર્ણ તો કર્ણ એટલે કોણ થશે તો આનો કર્ણ છે AC અને અને કઈ બાજુ કીધું મેં પાસેની બાજુ નીચે આવશે એટલે કોણ છે BC થશે તો અહીંયા BC આવશે નીચે બસ આટલી વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ ઓકે ચલો તો હવે શું કરીશું તો હવે આપણે sec ની વેલ્યુ જાણીએ છીએ બિલકુલ જાણીએ છીએ આ રહી અહીંયા તો કેટલી છે તો અહીંયા લખી દો 13 ના છેદમાં 12 અને અહીંયા કેટલા થઈ જશે તો અહીંયા થશે 80 ના છેદમાં 20 હવે કોઈ એમ કહે કે સાહેબ ઉપરની કિંમત ઉપર અને નીચેની કિંમત નીચે બિલકુલ સાચી વાત છે પણ ઉપર નીચે કઈક એવો ઘટક છે કે જેને આપણે કેન્સલ કરી દીધો છે શું છે કેન્સલ કરી દીધો છે તો એ કયો ઘટક હશે આપણે જાણતા નથી એટલે કે આ AC ની વેલ્યુ છે આ BC ની વેલ્યુ છે પણ ઉપર નીચે કોઈ એક એવો ઘટક છે કે જેને આપણે કેન્સલ કરી દીધો છે મેં તમને આગળ ભી કહ્યું હતું કે ભાઈ તમે આ દાખલો જો જોયો હશે તો તમને ક્લિયર ખબર પડશે હજી એક એ પણ આના જેવો જ દાખલો મેં કરાવ્યો છે તો આ જો દાખલાઓ તમે જોયા હશે તો મજા આવશે એટલે ઉપર નીચે જે k છે એ k આપણે લખવો જરૂરી છે ભલે છેલ્લે તો એ કેન્સલ જ થઈ જશે પણ એને લખવો જરૂરી છે એનું કારણ શું છે કે ઉપર નીચે કોઈ ઘટક કેન્સલ કર્યો હોય તો આપણે એને અવોઈડ ન કરી શકીએ તમે સીધું એવું બોલી જાઓ કે સાહેબ AB ની કિંમત 13 છે અને BC ની કિંમત 12 છે તો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય એ સીધું એવું બોલશે કે સાહેબ 26 અને 24 બી તો હોઈ શકે ને તો AC ની વેલ્યુ 26 હશે BC ની વેલ્યુ 24 હશે બિલકુલ હશે કારણ શું છે તો આને આપણે લખીએ તો 13 દુ 26 લખાય અને લખાય 12 દુ 24 ઉપર નીચે બમણો કેન્સલ તો જવાબ કેટલો આવી ગયો 13 ભાગ્યા 12 એટલે શું છે
हजी कोई एक्स्ट्रा ऑर्डिनरी होय तो ये શું કરશે તો 13 તરી 39 અને 12 તરી 36 એટલે કે ઉપર નીચે 3 3 ઘટક સરખો છે હજી કોઈ એવું કહે કે 13 5 65 અને 12 5 60 તો આની અંદર 5 5 ઉપર નીચે સરખા છે તો આવું બિલકુલ હોઈ શકે એટલે શું કરવાનું તો ઉપર નીચે જે સરખો ઘટક છે એને આપણે શું કરવાનું છે કેન્સલ છે તો આપણે એને ધારી લેવાનો અને એ કોણ હશે કે હશે કોણ હશે કે बस अकली वस्तु जो तुमने खबर पड़ी गई तो तुमने थोड़ा तुम्हारी जिंदगी में आगे बढ़ी जसो तो एसी बराबर कितना थई जसे तो एसी बराबर आपकी कीमत आ गई 13 के और बीसी की वैल्यू कितनी आ गई तो बीसी की वैल्यू थई गई 12 के चलो ओके तो હવે અહીંયા તમે લખી દો તો એસી ની વેલ્યુ કેટલી છે તો એસી ની વેલ્યુ છે 13 કે અને બીસી ની વેલ્યુ કેટલી છે તો 12 કે તો તમે જોઈ શકો છો કે આપણી પાસે વેલ્યુ શું છે પાસેની બાજુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો કર્ણ 13 અને પાસેની બાજુ 12 તો આપણે આરામથી આની વેલ્યુ આપી શકીએ છીએ બસ તો બે બાજુ જાણીએ છીએ એના ઉપરથી ત્રીજી બાજુ શોધી કાઢો બાપુનો નિયમ લગાવો અને ત્રીજી બાજુ જો શોધી કાઢી તો પછી તમારે જેટલા ગુણોત્તર શોધવા હોય એ બધા શોધી શકશો બિંદાસ કોઈ જ ચિંતા વગર તો આપણે શું કરીશું હવે ચલો ફટાફટ પહેલા ત્રીજી બાજુ શોધવાની પ્રોસેસ કરીશું કે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માં કયો ખૂણો છે કાટખૂણો તો માપ ખૂણો બી બરાબર 90 અંશ છે બી બરાબર કેટલા છે 90 અંશ છે જો બી બરાબર 90 અંશ હોય તો આપણે અહીં લખીશું કે પાયથાગોરસના નિયમ પરથી પાયથાગોરસના નિયમ પરથી આવ લખવાનું ફરજિયાત હવે આમાં કંજૂસી નહીં કરવાની પાયથાગોરસના નિયમ પરથી ઓકે ચલો તો પાયથાગોરસનો નિયમ લગાવો તો શું આવશે કર્ણનો વર્ગ એટલે કે એસી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે એબી નો વર્ગ થશે અને પ્લસ થશે બીસી નો વર્ગ જેની જેની વેલ્યુ આપણે જાણીએ છીએ એની મૂકી દો તો કેટલા થઈ જશે અહીંયા તો પહેલા આવશે 13 કે નો વર્ગ થશે કોનો વર્ગ 13 કે નો વર્ગ અને એબી તો એબી ની વેલ્યુ કેટલી છે તો એબી ની વેલ્યુ આપણે જાણીએ છીએ નહીં જાણતા એબી ની વેલ્યુ તો એબી ની વેલ્યુ નથી જાણતા તો આપણે એમના એમ રાખીશું અને બીસી ની વેલ્યુ આપણે જાણીએ છીએ બિલકુલ જાણીએ છીએ તો કેટલા આવશે 12 કે નો વર્ગ થઈ જશે તો માટે હવે કેટલા થશે તો 169 કે નો વર્ગ થશે બરાબર ab નો સ્ક્વેર થશે અને અહીંયા થશે 144 કે હવે કેવી રીતે આવે છે એ મેં તમને આગળ પણ સમજાવ્યું છે આવો આવો સેમ પ્રોસેસ નો એક દાખલો આગળ આવી રહ્યો છે પણ એની અંદર ખાલી ફરક એટલો કે નો તો તો અહીંયા 169 કે નો વર્ગ અને અહીંયા શું આવશે અને આ બાજુ બધાય લાવો 144 કે નો વર્ગ માઈનસ થઈ જશે અને અહીંયા કેટલા આવશે તો ab નો સ્ક્વેર થઈ જશે ચલો ક્લિયર આટલા સુધીમાં તો જો આટલી વસ્તુ અગર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે તો આગળની પ્રોસેસ જુઓ તમે તો શું આવશે એની અંદર કે ab નો સ્ક્વેર અને બાદ બાકી કરો તો કેટલા થશે 9 માંથી 4 જાય તો 5 અને ફરી વાત કરો તો 25 તો કેટલા થઈ જશે અહીંયા 25 k નો વર્ગ થશે અને બરાબર શું આવે છે ab નો સ્ક્વેર ઓકે થેન્ક યુ હવે શું થશે તો આપણે ઓન્લી ab જોઈએ છે નહીં કે ab સ્ક્વેર તો આ બાજુ પણ આપણે વર્ગમૂળ લઈશું તો આ કોનો વર્ગ છે 25 એટલે 5 લખો અને અહીંયા k નો બંને બાજુ વર્ગ સ્ક્વેર કરી દો તો અહીંયા શું આવશે ab નો સ્ક્વેર સમજાય છે બેટા શું કર્યું અને છૂટા પાડો પાછા કે 5 છે 5 નો વર્ગ કરો તો 25 અને k નો વર્ગ કરો તો k નો વર્ગ છે કારણ કે બ્રેકેટ છે બંને ગુણાકાર છે જો બંને ગુણાકાર હોય તો બંને નો વર્ગ સ્વતંત્ર રીતે થાય આ નિયમ છે અને કદાચ કોઈને ના ખબર હોય તો a + b નો વર્ગ સ્ક્વેર હોય તો a નો પણ વર્ગ થશે અને b નો પણ વર્ગ થશે આવો નિયમ છે એટલે બંને નો વર્ગ થશે હવે આપણે શું જોઈએ છે આપણે જોઈએ છે ઓન્લી ab માટે બંને બાજુ વર્ગમૂળ લઈ લો અને જો બંને બાજુ વર્ગમૂળ લેશો તો વર્ગ વર્ગમૂળ કેન્સલ વર્ગ વર્ગમૂળ કેન્સલ તો શું વધ્યું આપણી પાસે તો આપણી પાસે આવી ગયા કે ab બરાબર 5k શું આવશે ab બરાબર 5k ચલો છે આસાન તો આની વેલ્યુ કેટલી આવી ગઈ 5k
चलो क्लियर। तो आशा राखी सु के कंप्लीट सीखी गया सो। ओके हवे सु करता तो पांच गुणोत्तर शोधवाना छे। व्यस्त नो नियम लगाविने पण तमे शोधी सको, पण जो व्यस्त नो नियम न लगाववो होय, डायरेक्ट बधा शोधवा होय तो बिंदास शोधी शकाय, कोई इश्यू नथी। तो सु करीशु, तो सौथी पहेला आपणे क्यांथी स्टार्ट करीशु, साइन थी स्टार्ट करीए। कोनाथी? साइन थी। ध्यानथी समझजो, तो आपणे वात करीशु साइन थीटा। चलो साइन थीटा माटेनो नियम याद करो के सामेनी बाजु भाग्या कर्ण। चलो थीटा माटे सामेनी बाजु એટલે કોણ છે? એ બી। અને કર્ણ એટલે કોણ થશે? તો કર્ણ એટલે કોણ આવશે? એ સી। ચલો ક્લિયર આટલા સુધી। તો હવે શું થશે? તો એ બી ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? એ બી ની વેલ્યુ કેટલી છે? 5k। તો અહીંયા લખવાની 5k, અને ભાગાકારનો કેટલા આવશે? તો 13 કે। ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ થશે, તો આપણી પાસે sin थीटा ની વેલ્યુ કેટલી આવી જશે? તો 5 ના ભાગાકારમાં આવશે 13, એટલે કે 1 ગુણોત્તર આપણો આવી ગયો। અને આની અંદર જે સરખા ઘટકો છે એને આપણે કમ્પલસરી કેન્સલ કરવા પડે। ચલો 1 ગુણોત્તર આવી ગયો, હવે શોધીશું આપણે બીજો ગુણોત્તર। તો બીજો ગુણોત્તર કયો છે આપણી પાસે? cos નો શોધી કાઢીએ। તો ચલો cos थीटा બરાબર શું આવશે યાદ કરો ઝડપથી। cos थीटा બરાબર શું આવે? તો પાક પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો આ થીટા માટે પાસેની બાજુ એટલે કોણ છે? BC। તો અહીંયા શું આવશે? BC, અને કર્ણ તો બધા માટે કોમન છે, તો કોણ આવશે? AC। ચલો કિંમત મૂકો ફટાફટ। તો આની કિંમત કેટલી છે? તો BC ની કિંમત આપણી પાસે છે 12k, અને AC ની કિંમત કેટલી છે? 13k। ચલો આવડશે આવું? તો હવે આપણી પાસે cos થીટા ની વેલ્યુ આવી ગઈ। તો cos થીટા બરાબર કેટલા થશે? તો અહીંયા 12, અહીંયા થશે 13, એટલે કે ઉપર નીચે જે સરખો ઘટક છે કે એ કે શું થઈ જશે? કેન્સલ થઈ જશે। ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ, તો એની અંદર શું આવશે? તો આગળ જ્યારે આપણે વાત કરી અહીંયા લખી એટલે બધું કમ્પ્લીટ આવી જાય, તો કેટલા થશે? sin cos કોને શોધીશું? tan ને શોધી કાઢીએ પહેલા। ચલો tan ને આપણે શોધી લઈએ। તો tan થીટા, tan થીટા નો નિયમ યાદ કરો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। ઓકે તો આના માટે થીટા માટે સામેની બાજુ એટલે કોણ છે? AB, અને પાસેની બાજુ એટલે કોણ છે? BC। ચલો સરસ, AB, AB ની વેલ્યુ કેટલી છે? તો AB ની વેલ્યુ છે 5k, અને આની વેલ્યુ કેટલી છે? 12k। ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ થશે, તો જવાબ શું આવશે? તો tan થીટા is equal to 5/12। ચલો તો ઉપર નીચે સરખા ઘટકો છે કે શું થઈ જશે? કેન્સલ થઈ જશે। હવે શું આવશે? તો હવે આપણે કોણ શોધીશું યાદ કરો ઝડપથી। સાઈન આવી ગયા, ટેન આવી ગયા, કોસ આવી ગયા, સેક આવી ગયા। તો સેક અને કોટ બંને બાકી છે, અને કોસેક બાકી છે, તો આપણે પહેલા કોસેક નું શોધી કાઢીએ। હવે જુઓ અહીંયા તમારે કદાચ sin નો વ્યસ્ત લખી શોધી કાઢવું હોય ને, તો તમે 1/sin લખો અને સીધી આની કિંમત મૂકી દો 13/5, તો સાચું જ છે। પણ આપણે રીયલ પ્રોસેસમાં જઈએ તો થોડું મને બેટર લાગે છે। તો શું આવશે? ઊંધું કરો sin નું, તો શું હતું? સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ આપણે નીચે લખવાની, બસ આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવાની। તો અહીંયા સામેની બાજુ આપણે નીચે લખીશું અને કર્ણ ક્યાં લખીશું? ઉપર લખીશું। ઓકે ચલો તો હવે શું થશે? એક સ્ટેપ હું આગળ વધું છું, ખાલી ધ્યાનથી સમજો। તો કર્ણ એટલે શું થશે? કર્ણ, તો કર્ણ એટલે થશે 13k। શું થશે? એક મિનિટ, આપણે આપણે થોડું બાજુના નામ બી નથી લખ્યા, બાજુ નામ લખી દે। ચલો કર્ણ એટલે કોણ છે? AC। કોણ છે? AC, અને બીજું સામેની બાજુ, તો સામેની બાજુ કેટલી થશે? AB થશે। ઓકે અને હવે હજી હું એક સ્ટેપ સામે લખું છું, તમે ટ્રાય કરજો નીચે લખજો, તો કેટલા થઈ જશે? AC ની વેલ્યુ કેટલી છે? 13k છે। કેટલી છે? 13k। અને અહીંયા AB ની વેલ્યુ કેટલી છે? તો AB ની વેલ્યુ છે 5k। ઓકે તો હવે કેટલા થઈ જશે? તો cosec થીટા is equal to 13/5। તો તમે જોઈ શકો છો કે sin ની જે વેલ્યુ હતી એના કરતા કેરી આવે છે, શીર્ષાસન વાળ ટાંટિયા ઉપર માથું નીચે, તો કે કેન્સલ થઈ જશે। ચલો ખુશ હવે?
तो हवे आपणे लास्ट एंड फाइनल एक गणतरी नहीं करवानी। कई बाकी रही हवे ये तो याद आवू जोईए भाई। तो 10 ની આવી ગઈ તો કોટ ની બાકી રહી, તો કોટ નું શું આવશે બોલો? કોટ આપણે 10 ના આધારે ભી લખી શકીએ। કોના આધારે? 10। તો આનો જવાબ હું ડાયરેક્ટ કહી દઉં કે 12 ભાગ્યા 5 આવશે, 10 થી ઊંધું આવશે। પણ આપણે પ્રોસેસ કરીએ તો શું થશે? કોટ ની પ્રોસેસ શું? તો 10 ની છે યાદ કરો સામેની ભાગ્યા પાસેની, તો આની અંદર સામેની બાજુ નીચે આવશે, બસ નીચે થી સ્ટાર્ટ કરવાનું। તો ભાઈ હું તમને સમજી લો, તો અહીંયા શું આવશે કે ભાઈ સામેની બાજુ અને ભાગ્યા શું આવશે? પાસેની બાજુ। ચલો આ એટલા માટે લખ્યું છે, આ કોન્સેપ્ટ તો આપણે ઘણી વખત યુઝ કર્યા, પણ અત્યારે હાલ યુઝ કરી રહ્યા છીએ એટલે થોડાક લખું તો તમારા દિમાગમાં ઘૂસી જાય, પણ તમારે એક્ઝામ ની અંદર કે કોઈ ટેસ્ટ માં કે બધા આ જે લખું છું એ લખવાની ફિલહાલ જરૂર નહીં પડે। ચલો તો પાસેની બાજુ કોણ છે? કોટ થીટા માટે આ થીટા છે આપણે પાસેની બાજુ, તો કોણ થઈ જશે? બીસી। અને સામેની બાજુ કોણ થશે? એબી। ચલો બંનેની કિંમત આપણે જાણીએ છીએ, તો બિલકુલ જાણીએ છીએ, તો આ કેટલા થશે? 12 કે, અને આ કેટલા થશે? 5 કે। તો ઉપર નીચે જે સરખા ઘટકો છે કેન્સલ કરતા જવાબ શું આવશે? તો કોટ થીટા, કોટ થીટા બરાબર કેટલા થઈ જશે? તો બરાબર આપણો જવાબ આવશે 12 ના છેદમાં 5। કેમ આવું થયું? તો આની અંદર ઉપર નીચે જે સરખા ઘટકો છે એ શું થઈ જશે? આસાન। તો અહીંયા ભલે આપણે 5 ગુણોત્તર શોધવા પડ્યા હોય, પણ સીધી વસ્તુ છે કે જો દાખલો લાંબો હશે, ગણતરી વધારે કરવાની હશે, તો ગુણ વધારે હશે। એટલે સમયની કોઈ પાબંદી નથી, સમય કે ભાઈ આટલો લાંબો દાખલો લખીશું કેટલો બધો સમય જશે, સમયની ચિંતા કરવાની નથી। સીધી વસ્તુ સમજો, પ્રોસેસ ફોલો કરો કે તમે કેટલા સમયમાં શીખ્યા, દાખલો ગણતા કેટલો સમય થયો એ ભૂલી જાઓ। મેઇન કોન્સેપ્ટ યાદ રાખો કે મને આવડ્યું કે નહીં એ સૌથી અગત્યની વસ્તુ છે, આવડવું જોઈએ બસ, સમય કેટલો જાય છે એને ભૂલી જાઓ। તો આપણી પાસે શું આપેલું હતું કે કોઈ એક બાજુ આપણી પાસે આપેલી, સોરી કોઈ ગુણોત્તર આપેલો હતો, અને એ ગુણોત્તર આપણી પાસે જે છે એના આધારે આપણે શું કર્યું? તો એના આધારે આપણે પહેલી બે બાજુઓ નક્કી કરી, અને જે બે બાજુઓ નક્કી કરી એના ઉપરથી ત્રીજી બાજુ શોધી, પાયથાગોરસનો નિયમ લગાવ્યો। અને જ્યારે ત્રણ બાજુઓ આપણી પાસે હોય, તો ત્રણ બાજુઓ હોય ત્યારે તો મેં જે તમને અહીંયા શરૂઆતમાં શીખવાડ્યું છે ભાઈ, કે આ પાંચે પાંચ છ છ ગુણોત્તર આપણે જાણતા હોઈએ, તો એમાંથી કોઈ એક આપેલો છે એના ઉપરથી બાજુઓનો માપ શોધી કાઢો, અને બાકીના પાંચે પાંચ ગુણોત્તર આપણે આસાનીથી અને સરસ રીતે લખી શકીએ। તો આ વસ્તુ તમારે ક્લિયર અને ખાસ ધ્યાન રાખવાની છે, જો આગળના વિડીયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો। હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ દાખલા ઉપર, દાખલા નંબર 6, કે ખૂણો A અને ખૂણો B એવા શોધો કે જે લઘુકોણ છે, જેથી કે cos A અને cos B બરાબર, એટલે કે બંને સરખા છે, તો A અને B સાબિત કરો। જુઓ સૌથી પહેલી ખાસ અગત્યની વસ્તુ કહી દઉં તો આ હકીકત છે, બિલકુલ સાચી વાત છે, 100% કરેક્ટ છે, પહેલેથી સરખું છે। તો હવે કોઈ એમ કહેશે તો સાબિત કરવાનું શું આપ્યું છે? જો સાબિત કરવું હોય તો સાબિત થઈ શકે, બિલકુલ સાચી વાત છે, પણ એની પ્રોસેસ કેટલી છે તમને ખબર? અહીંયા એક ખાનું ભરાશે, ફરી બીજું ખાનું ભરાશે, ફરી ત્રીજું ખાનું ભરાશે, કદાચ આવે કે ના આવે એની કોઈ ગેરંટી। એનો મતલબ એવો નથી કે મારે તમને નથી શીખવાડવું, પણ હું એટલા માટે તમને આ નહીં શીખવાડું એની પ્રોસેસ કે એની કોઈ જરૂર જ નથી, એની કોઈ જરૂર નથી। અને જે વસ્તુની જરૂર નથી એના માટે ખોટું મગજ કસવાની જરૂર નથી, પણ કોઈને એમ લાગતું નહીં નહીં સાહેબ અમારે તો શીખવું જ છે, તો એના માટે એક આ દાખલો એના જેવો એક ઉદાહરણની અંદર બી છે, એ બંનેનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ, તો જેને જોવો હશે જોઈ લેશે, ના જોવો હોય એને તો એટલી માથાકૂટ ઓછી બરાબર। એટલે હું આ દાખલાની સાબિતી નથી આપતો, એ કેમ સરખા છે એ વસ્તુ હું તમને સમજાવી દઉં છું, ઓકે? જુઓ હવે ત્રિકોણમિતિના ગુણોત્તર હશે, તો તમે જાણો છો કે આ કાટકોણ ત્રિકોણ હોય તો જ આ નિયમ લાગુ પડે, બાકી નથી પડતો, એ વસ્તુ તો તમે બિલકુલ સરસ રીતે જાણો છો। હવે આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ, હવે આની અંદર કોઈ એક ખૂણો, જો A અને B બંને સરખા છે, આ બંને લઘુકોણ થઈ ગયા, તો બિંદાસ થઈ ગયા, A અને B બંને લઘુકોણ થઈ ગયા, ઓકે? તો આપણે કોઈ ખૂણો C અહીંયા કાટકોણ લઈ લઈએ, થઈ ગયું, તો A થઈ ગયો, B થઈ ગયો, અહીંયા C થઈ ગયો, આ માપ હશે કેટલું હશે? 90 હશે। હવે આપણે જાણીએ છીએ કે ખૂણો A વત્તા ખૂણો B આ બંનેને જો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય છે?
કેટલા થાય છે 90 અંશ યાની કે a plus b જો કરીએ ને a plus b તો કેટલા થાય 90 અંશ થાય આવું આપણે જાણીએ છીએ ઓકે હવે બીજી વસ્તુ કો કે a નું અને b નું જ્યારે માપ હશે r વેલ્યુ પણ cos ની છે અને આ વેલ્યુ પણ cos ની છે બંને cos ની વેલ્યુ છે તમે એક સીધી માનસિકતા ધરાવો કે cos 1 ની વેલ્યુ શોધો cos 2 ની cos 3 ની cos 4 cos 5 cos 6 cos 7 cos 8 cos 9 તમારે જેની પણ વેલ્યુ શોધવી હોય બધાની વેલ્યુ તમે શોધી લો ક્યાંય સરખી નહીં આવે cos માટે તમે 1 થી લઈને ગમે તેટલા સુધી cos ની વેલ્યુ શોધો ક્યાંય સરખી ક્યારે નહીં આવે તો અહીંયા ભી હું કીધું છે કે cos ની વેલ્યુ સરખી છે એ ત્યારે જ સરખી છે કે જ્યારે આ બંને સરખા હશે મતલબ કે a અને b ની વેલ્યુ સરખી હશે તો અને તો જ આની વેલ્યુ સરખી થશે બાકી ક્યારેય નહીં થાય આ કન્ફર્મ છે 100% કન્ફર્મ છે તો એનો મતલબ કે આની વેલ્યુ જે છે 45 છે તો જુઓ આપણે જાણીએ છીએ કે cos 45 ની જે વેલ્યુ છે એ જેટલી આવશે એટલી નીટલી કોની વેલ્યુ આવશે cos b એટલે કે અહીંયા બીજો cos 45 હશે આ બંનેની સંખ્યા આવશે અથવા તમારે એવું કરવું હોય કે a ની વેલ્યુ તમે 1 લો તો b ની 89 હશે આની વેલ્યુ તમે 2 લો તો આની 88 હશે આની ધારો કે 10 લો તો આની કેટલી હશે 80 આની તમે 20 લો તો આની કેટલી હશે 70 તો આની ધારો કે તમે 10 લીધી છે તો cos 10 બરાબર cos 80 ક્યારેય ના થાય cos 40 બરાબર cos 50 ક્યારેય ના થાય cos 45 cos 45 જો બંનેની વેલ્યુ સરખી હશે તો અને તો જ આનો જવાબ સરખો આવશે બાકી ક્યારેય નહીં આવે બરાબર આ તમે ફોટો 600 કિંમતો વાળો એટલે તમને ક્લિયર ખબર પડી જશે બાકી કઈ વિશેષ આની અંદર સમજવાની જરૂર નથી તો આ જે છે એ આપણે cos a માટે વાત કરતા હતા પણ આ જે વાત કરી છે cos b માટે વાત કરતા હતા તો એનો મતલબ સીધો થાય છે કે બંનેની વેલ્યુ ત્યારે જ સરખી થશે કે જ્યારે cos a અને cos b બંને કેવા હશે સરખા એટલે કે a ની અને b ની વેલ્યુ સરખી હશે તો જ આવું પોસિબલ છે તો આની સાબિતી ઘણી બધી લાંબી છે અને એ હું અત્યારે આપવા માંગતો નથી એનો તમને સ્પેશિયલ વિડિયો આપીશ જેને શીખવું હશે જોઈને શીખી જશે હવે આપણે વાત કરીએ છીએ અહીંયા દાખલા નંબર 7 ઉપર તો આ દાખલા નંબર 7 ની અંદર તમને શું આપ્યું છે જુઓ cot ની cot થીટા ની વેલ્યુ આપી છે 7/8 અને અહીંયા આ બધું આપ્યું છે એની વેલ્યુ તમારે શોધવી છે તો એક માનસિકતા તમે એવી કરો એવું સમજવાની કોશિશ કરો કે આપણી પાસે sin અને cos sin અને cos જો આનું સાદુરૂપ આપવું હોય તો sin ની વેલ્યુ જોઈએ અહીંયા cos ની વેલ્યુ જોઈએ તો આપણે આનું સાદુરૂપ આપી શકીએ બાકી ના આપી શકીએ અને અહીંયા cot ની વેલ્યુ છે cot તો ડાયરેક્ટ આપ્યા જ છે તો વર્ગ કરો એટલે સીધો જવાબ આવી જશે તો ઇન શોર્ટ કે આની અંદર આપણે cos ની અને sin ની આ બંનેની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ જો એ વેલ્યુ હશે તો અને તો જ તમે આની ગણતરી કરી શકશો બાકી ક્યારેય નહીં કરી શકો તો શું કરશો તો એના માટે તમારે શું કરવાનું જે તમે નિયમો લગાવતા હતા કે કોઈ એક ગુણોત્તર આપણે જાણીએ છીએ એ ગુણોત્તર ઉપરથી આપણે બે ઉપરથી ત્રીજી બાજુ શોધી કાઢો અને ત્રીજી બાજુ જો અગર શોધીશું પછી એના આધારે સાઈન શોધો કોસ શોધો અને પછી કિંમત મૂકો તો એક એ પ્રોસેસ છે એક એ પ્રોસેસ એટલે કઈ પ્રોસેસ કે આપણે અહીંયા જે દાખલાઓ કર્યા છે એને તમે યાદ કરો એક ગુણોત્તર આપેલો હતો એના ઉપરથી બે બાજુ મળે બિલકુલ મળે ત્રીજી બાજુ મળે બાપુનો નિયમ લગાવતા બિલકુલ મળે ત્રીજી બાજુ મળે તો આપણે સાઈન ને શોધી શકીએ કોસ ને શોધી શકીએ અને જેને શોધવા હોય બધાને શોધી શકીએ પણ હું તમને આના કરતા એક સરસ બીજી મેથડ શીખવાડું કઈ મેથડ તો તમે ધ્યાનથી આના અંદર થોડું ઉતરીને ફોકસ કરો થોડું ઉતરીને ફોકસ કરો અને નિયમો જે છે એ નિયમો હજી આપણે અત્યાર સુધીમાં ભણ્યા નથી એ હજી હું હવે શીખવાડીશ તમને પણ ટૂંકમાં અહીંયા હું સમજાવું છું ને એ રીતે તમે સમજી જજો તો પહેલો દાખલો હું અહીંયા કરાવું છું જોજો દાખલાની રકમ અહીંયા આવી ગઈ ડાયરેક્ટ સમજી લો અને અહીંયા હવે આપણે આની ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ તો શું આવશે તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરો કે 1 તો અહીંયા 1 sin તો sin મતલબ કે બંને કૌંસની અંદર સંખ્યાઓ સરખી છે એક વાર પ્લસ છે એક વાર માઇનસ છે તો એનો મતલબ શું થાય તો આપણે આવો એક નિયમ ભણતા હતા યાદ કરો કે a plus b અને a minus b તો શું થાય એકવાર બે સંખ્યાનો સરવાળો કરવાનો એકવાર બે સંખ્યાની બાદબાકી કરવાની તો શું થાય
तो અહીંયા એવું થશે કે પહેલાનો સ્ક્વેર અને માઈનસ બીજાનો સ્ક્વેર આ આપણો નિયમ છે તો જો આ જાણતા હોઈએ તો તમને હવે અહીંયા કઈ દેખાય છે એવું કે આ નિયમ આપણે એડ કરી શકીએ તો બિલકુલ દેખાય છે આ નિયમ જો આપણે આની અંદર એડ કરવો હોય તો એકદમ સરળતાથી આપણે એડ કરી શકીએ તો કેવું થશે ધ્યાનથી સમજજો તો અહીંયા આવું થશે જુઓ તો અહીંયા થશે ઉપર અને આ જે પહેલી સંખ્યા છે એ બંને માટે સરખી છે એટલે અહીંયા આવશે 1 નો વર્ગ અને બીજું શું થશે તો બીજું થશે sin એટલે sin તો અહીંયા શું થઈ જશે sin નો વર્ગ થઈ જશે એટલે કે sin વર્ગ થઈ જાય આવું થશે ખ્યાલ આવ્યો શું કરવાનું આની અંદર કે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ થઈ જશે હવે અહીંયા શું થશે તો અહીંયા પણ એવું જ થશે ભાઈ કે 1 નો વર્ગ અને માઈનસ શું થશે તો cos નો વર્ગ થીટા ખબર પડે છે તો પહેલાનો વર્ગ માઈનસ શું થઈ જશે બીજાનો વર્ગ હવે ધ્યાનથી સમજો કે આપણી પાસે 1 નો વર્ગ એટલે કે 1 અને માઈનસ અહીંયા શું થઈ જશે તો sin નો વર્ગ થીટા અને અહીંયા શું થશે તો 1 માઈનસ cos નો વર્ગ થીટા આવું થશે 1 માઈનસ cos નો વર્ગ થીટા તો હવે આના ઉપરથી શું તો આના ઉપરથી શું ને એ હું તમને સમજાવું છું આના ઉપર હું સ્પેશિયલી આખો વિડિયો બનાવવાનો છું એટલે ચિંતા ના કરશો જેટલી ખબર પડે એટલી સમજવા કોશિશ કરો કે 1 માઈનસ sin સ્ક્વેર થીટા છે ને આનું એક સૂત્ર છે આની કિંમત થાય cos વર્ગ થીટા અને 1 માઈનસ જો cos નો વર્ગ કરીએ તો શું થશે sin વર્ગ થીટા આ સૂત્રો છે આ સૂત્રો જો આપણે યુઝ કરીએ તો આ દાખલો એકદમ સસ્તામાં પતી જશે માટે હું આ સૂત્ર એપ્લાય કરું છું પરીક્ષક કોઈ એવું નહીં કે કે આ દાખલો મેં સ્વાધ્યાય પહેલામાંથી પૂછ્યો છે એટલે તમે એના સુધીના સૂત્રો નતા આવ્યા એટલે તમારે બીજી રીતે ગણતરી કરવી પડે સોરી એવું કોઈ નહીં પૂછે ભાઈ એટલા માટે શું કરવાનું આપણે આપણે જે જાણીએ છીએ એના આધારે આપણે આગળ કામ કરીશું માટે 1 માઈનસ sin સ્ક્વેર એનો મતલબ થશે cos વર્ગ થીટા થશે અને અહીંયા શું થઈ જશે તો 1 માઈનસ cos વર્ગ એટલે શું થશે sin વર્ગ થશે આટલા સુધી ક્લિયર બીજી એક વસ્તુ કે cot વર્ગ થીટા cot વર્ગ થીટા જો કરીએ તો શું આવશે તો cot નું સૂત્ર હતું કે sin cos / sin cos થીટા / sin થીટા આવું કોનું સૂત્ર હતું cos નું પણ જો અહીંયા બંને જગ્યાએ વર્ગ હોય તો આપણે આનો પણ શું કરવો પડે વર્ગ કરવો પડે તો અહીંયા શું થઈ જશે સીધું cot વર્ગ થીટા આવું થશે જો cot નો વર્ગ હોય તો આ શું છે cot તો છે તો આને આપણે બીજી રીતે લખવું આવું લખાશે જુઓ કે cot અહીંયા શું થઈ જશે કે cot થીટા અને એને બહાર વર્ગ કરીએ બહાર વર્ગ કરીએ કે અહીંયા કરીએ એ સેમ છે આ પહેલી વાર છે એટલે હું બધું ડિટેલમાં સમજાવું છું બાકી આવું બધું લખવાની કોઈ જરૂર નહીં તમે ડાયરેક્ટ પણ લખી શકો ચલો cot ની વેલ્યુ કેટલી 7/8 તો 7/8 કરો એટલે સીધો આનો વર્ગ થઈ જશે તો આનો જવાબ કેટલો આવી ગયો તો 7 નો વર્ગ એટલે 49 અને 8 નો વર્ગ એટલે કેટલો થશે 64 દાખલો પૂરો થઈ ગયો બાકી તમે શું કરત આવું કરત આવું કે પહેલા તમે એક બાજુ બે બાજુ ઉપરથી બીજી બાજુ શોધત આટલા સુધી ગણત પછી sin શોધત પાછા cos શોધ્યા હોત અને આ બે લીટીઓ તમે ભર્યા પછી શું કરત આની અંદર કિંમત મૂકત એનું સાદું રૂપ આપત ત્યારે જવાબ આવે આવું કરો તો ડાયરેક્ટ જવાબ આવશે આ સૂત્રો તમારે અત્યારે ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી મેં તમને પહેલાથી કીધું કે આ જે કોન્સેપ્ટ છે એના ઉપર હું એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું આખો વિડીયો એના ઉપર અડધો કલાકનો એટલા માટે એ બધું સમજાઈ શું તમને એટલે ડોન્ટ વરી એના ઉપર કોઈ ચિંતા કરવાનો વિષય નથી ચલો હવે આપણે આની વાત કરીએ જો જો ધ્યાન શું આવું છે cot નો વર્ગ આવું કરતા હતા એ તો હતું બસ એ કોપી માર દો ઝડપથી ચલો તો અહીંયા શું આવશે કે 7/8 એનો વર્ગ ચલો થોડું બિચારાને દાખલાને સારું લાગે ને એટલે આપણે એવું લખીએ આ તો કદાચ ખોટું લાગી જાય તો કેવું તો અહીંયા શું આવશે cot નો વર્ગ થીટા ચલો cot ની વેલ્યુ આપણે જાણીએ છીએ 7/8 તો એનો શું કરવાનો વર્ગ કરવાનો તો 7 નો વર્ગ એટલે કેટલો થશે તો આપણે જાણીએ છીએ 49 અને 8 નો વર્ગ એટલે કેટલો થશે 64
तो cot वर्ग थीटा जो आपने शोधवा होय तो आ रीते शोधी सकिए। बोलो आवडसे? तो आ रीते बेसिक छे બધું, प्रॉपर प्रैक्टिस करसो तो आवडी जशे। कशुं नथी कर्यु, एक वखत बने प्लस, एक वखत बने माइनस, तो पहला वर्ग माइनस બીજો નો વર્ગ, કોન્સેપ્ટ પ્રમાણે આપણે આ લખી શકીએ। કોઈની બુદ્ધિ એક્સ્ટ્રા ચાલતી હોય ને, બહુ એક્સ્ટ્રા, તો આ નહીં કરવાનું, તમે અહીં થી સીધું આ લખી શકો। ओके અને જો હજી કોઈની બુદ્ધિ એક્સ્ટ્રા ચાલતી હોય તો આ ભી નહીં લખવાનો, બસ। તો તમારો દાખલો હજી ભી એકદમ ટૂંકો થઈ જશે, નાનો બચુકડો, છોટે બચ્ચે જેટલો। તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। તો શું કર્યું સૌથી પહેલા, તો જે સૂત્રો આપણે જાણીએ છીએ એ સૂત્રોનો આની અંદર યુઝ કર્યો, અને એ યુઝ કર્યો એટલે એકદમ દાખલો મસ્ત અને નાનો સરખો સરળ થઈ જશે। તો આ વિડિયોની અંદર આપણે આટલા જ દાખલા શીખીશું, બાકી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ચર્ચા કરીશું। તો આની અંદર આપણે કેટલા દાખલા શીખ્યા, એક પાંચમો દાખલો કે જેની આખી આપણે પ્રોસેસ શીખ્યા, પછી અહીંયા શીખ્યા આપણે આની અંદર બેઝિક માહિતી, જેને બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, અને આ જે સાતમો દાખલો છે એની અંદર આપણે આની પ્રોસેસ શીખ્યા। આ દાખલો છે લાંબો થશે, પછી વિડિયો બહુ લાંબો થઈ જશે, એટલે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર શીખીશું। ત્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખજો, વડીલોની રિસ્પેક્ટ કરજો, હસતે રહો, મુસ્કુરાતે રહો, એન્ડ Thank you, Jai.